नमस्कार खेडूत मित्रों, किसान सफर परिवार में हूँ एजे मुणिया आपनु हार्दिक स्वागत करूँ छूँ। खेडूत मित्रों, तमे जोई रह्या छो के आज आपणे कंईक नवी वात देशी जुगाड़नी वात करवाना छे। अगाउ पण आपणे वात करी थी कि भाई जे सौराष्ट्रना खेडूत जे छे ए देशी जुगाड़ माटे जाणीता छे, तो एवा ज अमारा एक प्रगतिशील खेडूत अने एनी मुलाकात लई अने पछी आपणे देशी जुगाड़नी वात करीए। मोटा भाई, तमारुं नाम? मारुं नाम सुरेशभाई कटेश छे। गाम तमारुं? ગામ કાસલોલિયા। તાલુકો? તાલુકો વિછિયા। જિલ્લો? જિલ્લો રાજકોટ। તમારો મોબાઈલ નંબર એક સુરેશભાઈ આપજો। 99988 44739। આ સુરેશભાઈ કટેશિયાનો નંબર છે। આપણા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન ખેડૂત છે કે એણે પોતાની કોઠા સૂઝથી એ કહેવાય ને કે ભાઈ સુઝુકી જેવા જે આપણે જે આપણું જે ટુ વ્હીલ આવે છે એ ટુ વ્હીલ જે છે એ જ્યારે વાપરીને કહે ને કે ગઢું થઈ જાય, જ્યારે એક બાજુ મૂકી દીધી લેવાય ગાડી અને એ ગાડીમાંથી જે છે એ નવું એન્જિન બનાવી અને આવું સરસ મજાનું ખેતીની અંદર ઉપયોગી થઈ શકે એવું બધા જ ખેડૂતોને પોસાય એવી કિંમતની અંદર એ આવું દેશી જુગાડ કે દવા છાંટવા માટે અને સાથે સાથે આંતરખેડ કરવા માટે વાપરી શકાય એવું સાધન બનાવ્યું છે, તો આપણે એની વાત કરીએ। સુરેશભાઈ, તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે ભાઈ હું આવું સાધન બનાવું? વિચાર હાલમાં જો બળદ તો પોસાય એમ હતું નહીં। હા હા, બરાબર કીધું કાકા, આપણે એવું બનાવી કે આપણે નાના ખેડૂત માટે એકદમ ઓછા ખર્ચે અને ઓછા ખર્ચે થઈ શકે અને બધા ખેડૂતને પોસાઈ શકે, બરાબર, એટલે એના માટે આપણે આ બનાવ્યું છે, બરાબર। તમે જે છે એ આ સાધન જે છે એ ખેડૂતોને જે છે એ કેવી રીતનું પ્રોવાઈડ કરી શકશો, કેવી રીતનું આપી શકશો? ખેડૂત હાલ તો અમારે અત્યારે જે પહેલું જે આપણે કર્યું હતું લોન્ચ એમાં વેઇટિંગ છે, અત્યારે 17 વેઇટિંગ છે, બરાબર, અને અત્યારે તો ટૂંકમાં જે એને ઓર્ડર દેવો હોય ઓછામાં ઓછા 15-20 દિવસ લાગશે, બરાબર છે। આ સાધનની અંદર તમે કઈ કઈ જે છે એ મશીનરીનો ઉપયોગ કર્યો છે, કેવી રીતનો કર્યો છે એ અમને પરિચય આપો। હાલમાં તો આપણે સુઝુકી જે જૂનું હોય કોઈ પણ જૂનું એન્જિન એમાં આપણે લગાવી છીએ, બરોબર, અને આ ટાયર તો આપણે ટાઈમ પરવારી દવા છાંટવા માટે લગાયા છે, પણ હાલમાં આપણે લોખંડના ટાયર વાપરીએ છીએ જેથી કરી અને કોઈ ટોર ન બેહે અને આમાં હાલવામાં સારું રહે અને તાકાત વધી જાય એનાથી, અને આ થોડુંક સ્લીપ મારી જાય અને ઓલું ટાયર જે લોખંડનું આપણે બનાવીએ છીએ સ્લીપ ન મારે, બરોબર। આ સાધનથી કયા કયા કામો થઈ શકશે? હાલમાં તો આંતરખેડ માટેના બધા કામ થઈ શકે, જે બળદ જે કામ કરે એ આમાં કામ થઈ શકે, બરોબર। હવે સુરેશભાઈ, આ સાધન જે છે એ માં જે જંતુનાશક દવાની વાત આપણે કરીએ છીએ, તો જંતુનાશક દવાનો જે છે એક મોટો પ્રશ્ન છે, તો જંતુનાશક દવા છંટકાવ માટે એટલે કે ટૂંકમાં જે આપણે ખેતીની અંદર જે આપણે ઉપયોગ કરીએ છીએ તો એની અંદર જે છે આ તમે આમાં કેવી રીતનો ઉપયોગ કર્યો છે? હાલમાં અમે અત્યારે આમાં બેટરી અને ઉપર આપણે બેટરી અહીંયા પાછળ અહીંયા મૂકી છે પાછળ અને આગળ પંપ મૂક્યો છે અને આમાં 5 સ્પ્રે આપણે અત્યારે હાલમાં ફિટ કર્યા છે, બરાબર, અને 5 સ્પ્રે અને વધારે જો સ્પ્રે ફિટ કરવા હોય તો આપણે આને પંપ ડબલ કરી દઈ, બરાબર, અને વધારે જે આપણે 10 કરવા હોય તો ત્યાં સુધી થઈ શકે, બરાબર છે। હવે આ આપણે છંટકાવ કરવો હોય તો ડીઝલ જે છે કે પેટ્રોલ છે, પેટ્રોલ વાપરતું હશે ને? હા, પેટ્રોલ કેટલું જોશે, વીઘા દીઠ કેટલું પેટ્રોલ જોશે? જો સ્પ્રેમાં તો હા ઓછું જ જોઈએ છે, 15 વીઘા ઉપર તમે હાંકી શકો, 15 વીઘા ઉપર એક લીટર હાંકી શકો, બરોબર છે, અને તમારે ખેડ કરવામાં જોઈ તો એમાં 10-12 વીઘા તો આરામથી ચાલી શકે, બરોબર છે। હવે આની અંદર દવા માટે જે છે એ કેટલું આપણે જે છે એ દ્રાવણ આની અંદર રાખી શકીએ છીએ? 50 લીટરની બોટલ છે એટલે અંદાજ 3 પંપ જેવું થાય છે, બરાબર છે, 3 પંપ એટલે કે 50 લીટર જે છે એની અંદર તમે રાખી અને છંટકાવ કરી શકો, બરાબર। હવે આ ખેડૂત મિત્રોને જે છે એ આ દેશી જુગાડવાળું સાધન જે છે એ તમે કેટલામાં તૈયાર કરાવી શકશો? હાલમાં તો જે આ અત્યારે જે સ્પ્રે વાળું છે એ 27,000 અમે આપીએ છીએ, 27,000 ને? હા, અને આમાંના સ્પ્રે જો ન જોઈ ખેડૂને તો આપણે 22,000 આપીએ છીએ, બરાબર છે, એટલે કે ટૂંકમાં 27,000 રૂપિયાની અંદર આ આખું કમ્પ્લીટ થઈ જાય, કમ્પ્લીટ થઈ, બરાબર, અને વ્યવસ્થિત રીતે જે છે એ દવાનો છંટકાવ કરી શકાય। ખેડૂત મિત્રો, આ વાત હતી આ દેશી જુગાડની, તો હવે આપણે જોઈએ કે આ કેવી રીતનું જે છે એ દવા છંટકાવ કરી શકાય છે, બરાબર, તો જોઈએ આપણે કેવી રીતનું છંટકાવ થાય છે। ઘણી પાઉઝ કરી દો રસિકભાઈ, ગેરમાને છે ને?
જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો કે આ પંપ દ્વારા એ આવી રીતનો છંટકાવ એ થઈ રહ્યો છે. જો કે અત્યારે આપણે શૂટિંગ જે છે એ શરૂ છે ત્યારે પવન જે છે એ થોડો વધારે છે એટલે થોડુંક એવું લાગી રહ્યું છે, પણ તમે જોઈ રહ્યા છો કે એક સાથે પાંચ ઓળની અંદર એ આવી રીતની દવાનો છંટકાવ એ થઈ રહ્યો છે. આ જે છે એ આપણે જોઈ રહ્યા છીએ કે આવી રીતનો દવાનો છંટકાવ એ સરસ મજાનો જે છે એ કરી શકાય છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી એ આપણા આવા દેશી જુગાડની કે ખેડૂત દ્વારા જે છે એ આવી રીતનો દવાનો છંટકાવ એ સરસ મજાનો એ થઈ રહ્યો છે. એટલે કે જે આની અંદર જે છે એ જે જૈવિક ખેતી કરતા હોય એ ખેડૂત મિત્રો માટે ડ્રેન્સિંગ કરવું હોય તો ડ્રેન્સિંગ પણ જે છે આનાથી સારામાં સારું જે જીવામૃત છે બેક્ટેરિયા છે એ તમે એનો દ્વારા જે છે એ કરી શકાય. તો ખેડૂત મિત્રો તમને જે છે આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો ચોક્કસ જે છે એ કમેન્ટ દ્વારા જે છે અમને જાણ કરજો. કમેન્ટની અંદર જે છે એ લાઇક અને શેર કરવાનું છે જે ખેડૂત મિત્રો ભૂલતા નહીં, જેથી કરીને આ કિસાન સફળ ટીમની જે છે એ ઉત્સાહ એ વધે. સુરેશભાઈ તમે આવું સરસ મજાનું સાધન બનાવ્યું અને ખેડૂત મિત્રો માટે એક કહેવાય ને એક બહુ સારી એવી જે છે એ મહેનત કરી અને આવું એક હાથવગું સાધન સસ્તી કિંમતની અંદર બનાવ્યું, તો ખેડૂત મિત્રોને તમે શું સંદેશો દેવા માગો છો? ખેડૂતને સંદેશ એ દેવા માગું કે ઓછા ખર્ચે થઈ જાય અને તમારો મેન તો ટાઈમ બચે. અત્યારે માણસો પાસે ટાઈમ નથી એટલે મેન ટાઈમ બચે અને ઓછા ખર્ચે થઈ જાય, અને કોઈ જીવામૃત કે કોઈ પાવું હોય તો આમાં એકદમ થઈ શકે. અને આપણી પાસે વરસાદ હોય તોય કોઈ જલ્દી દવા સાટી હોય કે આપણે કલાકમાં વરસાદ આવી જાય એમ છે તો એ એકદમ સાટું હોય તો આનેથી આપણે છંટકાવ થઈ શકે. અને આ બધા વસાવતા થાય અને જો આવું સુઝુકીનું એન્જિન પડ્યું હોય તો આપણે એને 5000 બાદ વતન કરી દઈએ છીએ. બરાબર છે. અને જો કોઈ ખેડૂત એવા હોય કોઈ ગરીબ હોય કોઈ અનાર્થ હોય તો એની માટે આપણે એકદમ ડિસ્કાઉન્ટ રાખેલું હોય. બરાબર. કે એવા કોઈ લોકો હોય એને પણ આપણે થોડા પૈસા ઓછા લઈ લઈએ છીએ. બરાબર છે. જોઈ ને ખેડૂત મિત્રો કે આવી વાત ત્યાં ખેડૂત પુત્રની છે કે ભાઈ જો કોઈ જરૂરિયાતમંદ ખેડૂત હોય તો એને જે છે અને પોતાનું એન્જિન લઈને આવે તો 5000 રૂપિયા એના પણ બાદ કરી દેશે. વધારે માહિતી માટે એ અમારી ચેનલનો નંબર પણ તમને આપવામાં આવે છે કે 9972 5471 આ નંબર ઉપર પણ ફોન કરી અને તમે આ વિશેની માહિતી વધારે જાણી શકશો. ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખ.